વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મના મામલે બીટીવીના અહેવાલ બાદ તપાસ એજન્સીઓ દોડતી થઈ છે। દુષ્કર્મ કેસમાં પીડિતાની ગુમ સાયકલ શોધવામાં 20 દિવસ બાદ સફળતા મળી। એમડી સિક્યુરિટીમાં નોકરી કરતા મહેશ રાઠવા પાસેથી આ સાયકલ મળી આવી છે। સિક્યુરિટી ગાર્ડ મહેશ રાઠવાની પોલીસે અટકાયત કરી છે। પુનિતનગર પાસેના પ્રાઇવેટ ક્વાર્ટર્સમાંથી આ સાયકલ મળી આવી છે। સાયકલ જે મકાનમાં છુપાવી હતી તે મકાન 10 વર્ષથી બંધ છે, તો સાયકલના બંને ટાયર પણ કાઢી નાખવામાં આવ્યા છે। ત્યારે સિક્યુરિટી ગાર્ડ મહેશ રાઠવા પાસેથી દુષ્કર્મ કેસના રાજ ખુલશે। જો કે મહેશ રાઠવાની શું ભૂમિકા હતી તે મોટો પ્રશ્ન છે। મહેશ રાઠવાએ સાયકલ શા માટે છુપાવી હતી, સાયકલ છુપાવવા પાછળ ઓએસિસ સંસ્થાનો કોઈ હાથ છે કે કેમ, આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે પોલીસ પૂછપરછ કરી રહી છે। આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે। માનુ, વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મના મામલે બીટીવીનો અહેવાલ અને તપાસ એજન્સીઓની કાર્યવાહી સખત થઈ છે। દુષ્કર્મ કેસમાં પીડિતાની ગુમ સાયકલ શોધવામાં પણ 20 દિવસ બાદ સફળતા મળી છે અને સિક્યુરિટીમાં નોકરી કરતો મહેશ રાઠવા તે ઝડપાયો છે। પૂછપરછ ચાલી રહી છે, કોઈ અપડેટ આ કેસને લઈને? અંકુર, જે રીતે આખો મામલો ગૂંચવાયેલો હતો, પોલીસને 20 દિવસથી કોઈ પણ કડી નથી મળતી, ગઈકાલે એક સફળતા મળી છે અને રેલવે LCBને જે પીડિત યુવતી છે એની ગુમ થયેલી સાયકલ મળી આવી છે। મહેશ રાઠવા નામનો સિક્યુરિટી ગાર્ડ છે, એને આ સાયકલ છુપાવી હતી। તમામ રાજ હવે આ ખુલશે, કારણ કે દુષ્કર્મનો મામલો છે એમાં અગાઉથી જ એવી વિગતો મળી રહી હતી કે કોઈ પરિચિત વ્યક્તિઓ છે એમના દ્વારા જ આ દુષ્કર્મ કરવામાં આવ્યું છે। મહેશ રાઠવા સિક્યુરિટી ગાર્ડ છે, એની શું ભૂમિકા છે? કારણ કે આટલી બધી તપાસ એજન્સીઓ તપાસ ચલાવી રહી હતી, તેમ છતાં આ સાયકલ છુપાવી રાખવામાં આવી। સાયકલ છુપાવી તો કોના કહેવાથી છુપાવી હતી? સાયકલના ટાયરો પણ વેચી દીધા અને 10 વર્ષ જૂનું જે પુનિતનગરમાં આવેલું અવાવરું મકાન છે ક્વાર્ટર્સ, એની અંદર આ સાયકલ છુપાવવામાં આવી હતી। સાયકલ છુપાવવા પાછળનો કારણ શું હતું? મહેશ રાઠવાની શું ભૂમિકા છે આની અંદર? એ ખૂબ અગત્યની બાબત છે। હાલ તો સિક્યુરિટીને પોલીસે ઉઠાવ્યો છે અને એની પૂછપરછ કરવામાં આવી રહી છે। બે તરફ આ જે તપાસે જઈ શકે છે, કારણ કે જો મહેશ રાઠવા ઓએસિસ સંસ્થા સાથે ભૂતકાળમાં ક્યારે સંકળાયેલો છે તો એની જ એક તો શંકાસ્પદ ભૂમિકા આવશે। આ ઉપરાંત દુષ્કર્મ કરનાર જે વ્યક્તિઓ છે એ પીડિતાની ડાયરી મુજબ એ આ પીડિતાને ઓળખતા હતા, એના નામજોગ વાત કરતા હતા, એટલે કહી શકાય કે સંસ્થામાંથી જ કોઈ પરિચિત વ્યક્તિ હોય, દુષ્કર્મમાં જોડાયેલો હોય એવી પણ એક શક્યતા છે। અત્યારે હાલ તો મહેશ રાઠવાની ધરપકડ કરી અને એની પૂછપરછ કરવામાં આવી રહી છે, વિધિસર રીતે પૂછપરછ થશે। આ પૂછપરછ દરમિયાન અનેક રાજ ખુલે એવી શક્યતા છે, કારણ કે સંસ્થાના સંચાલકો પણ આ તમામ ઘટના જાણતા હોવા છતાંય પોલીસ ફરિયાદ નહોતી કરી, આખો મામલો દબાવવાનો પ્રયત્ન કર્યો, પોલીસ ફરિયાદ ન થઈ એના કારણે યુવતીએ આત્મહત્યા કરી લીધી, એટલે આખો મામલો છે હવે ખુલશે। અત્યારે હાલ તો મહેશ રાઠવાની જે પૂછપરછ કરવામાં આવી રહી છે એના ઉપર તમામ મદાર રહેલો છે। સાયકલ અત્યાર સુધી છુપાવી રાખવાનું કારણ શું હતું? કારણ કે સાયકલ મહત્વની કડી હતી કે કોણ લઈ ગયું, કોણે ગુમ કરી સાયકલ, તો હવે આ મહેશ રાઠવા જોડેથી સાયકલ મળી આવી છે, એને જ આ પુનિતનગરના મકાનમાં છુપાવી હતી એવી વિગતો પોલીસને મળી છે, એટલે અત્યારે હાલ મહેશ રાઠવાની પૂછપરછ ચાલી રહી છે। અનેક રાજ આની અંદરથી ખુલશે એવું લાગી રહ્યું છે, કારણ કે એક તરફ ડાયરીના પાના ફાડવા, ડાયરીના પાનાના ફોટા પાડી અને ટ્રસ્ટીઓને મોકલવા, ત્યારબાદ એ ફોટા ડિલીટ કરી નાખવા, આ બધી શંકાઓ ઉભી થઈ રહી છે અને એ દિશામાં અત્યારે રેલવે પોલીસ છે, LCB છે, તપાસ કરી રહી છે। મહેશ રાઠવાની પૂછપરછમાંથી અનેક રાજ ખુલે એવું અત્યારે લાગી રહ્યું છે। અંકુર, બિલકુલ માનું, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।